नमस्कार, समाचार बुलेटिनमां आपનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ફિજીમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 21મી સદીમાં જ્ઞાન શક્તિના આધારે દુનિયાને દોરવણી આપશે ભારત. પ્રશાંત મહાસાગરના ટાપુઓ માટે ઉદાર આર્થિક પેકેજ જાહેર કર્યા બાદ સ્વદેશ માટે રવાના થયા શ્રી મોદી. બની બેઠેલા સંત રામપાલના આશ્રમ બહાર તંગદિલી વચ્ચે પોલીસનો ઘેરો યથાવત. જાનહાની નિવારવા કડક કાર્યવાહીમાં વિલંબ કરે છે હરિયાણા પોલીસ, છતાં આરોપી રામપાલને પકડે છૂટકો કરવા તંત્ર મક્કમ. આનંદીબેન સરકારનું 6 માસમાં પહેલું વિસ્તરણ. કેબિનેટ મંત્રી તરીકે વિજય રૂપાણી અને મંગુભાઈ પટેલ, તો રાજ્યકક્ષામાં પરસોત્તમ સોલંકી અને જસાભાઈ બારડનો સમાવેશ. ગુજરાત મંત્રીમંડળનું સંખ્યાબળ થયું 24. ગુજરાતના સાંસદોની પડતર પ્રશ્નો અંગે રેલવે તંત્ર સાથે યોજાઈ બેઠક. જનસુવિધા વધારવા સાથે લાંબા અંતરની ટ્રેન અમદાવાદથી આગળ નાના શહેરો સુધી લંબાવવા માટે સાંસદોએ કરી માંગણી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દૂરદર્શન સમાચાર. અને સમાચારની જો આગળ વાત કરીએ તો દુનિયાની નવી મહાસત્તા એશિયામાંથી બહાર આવે અને તે ભારત હશે તેવી ચોખ્ખી આગાહી પ્રધાનમંત્રી મોદીએ ફિજીમાં આજે કરી હતી. ફિજીમાં પ્રધાનમંત્રી મોદી વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત પણ ચૂક્યા ન હતા. મોદીએ રાષ્ટ્રીય યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી, જ્યારે પેસિફિક આઇલેન્ડ્સના પ્રતિનિધિઓ સાથે પણ એક સફળ બેઠક યોજી હતી. જોઈએ એક અહેવાલ. પ્રધાનમંત્રીએ તેમની યાત્રાના છેલ્લા ચરણમાં ફિજીની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીની ફિજીની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ફિજીની સંસદને સંબોધી, તો નરેન્દ્ર મોદીએ ફિજીની રાષ્ટ્રીય યુનિવર્સિટીની પણ મુલાકાત કરી હતી, જ્યાં તેઓ યુનિવર્સિટીના છાત્રોને મળ્યા હતા. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધન દરમિયાન ટેકનોલોજી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ નવીનતમ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, જેથી દુનિયાના બદલાવમાં તેઓ હિસ્સેદાર બની શકે. पूरे रीजन के लिए, यहाँ की समस्याओं के लिए, यहाँ सामान्य मानवीय के जीवन में बदलाव लाने के लिए वो कौन सा सामर्थ्य पड़ा हुआ है, जिस सामर्थ्य को अब तक हमने छुआ नहीं है, उस सामर्थ्य को कैसे छुआ जाए और उस पर से हम कैसे आगे बढ़ सकते हैं, इसके लिए हम अगर प्रयास होता है तो मैं मानता हूँ कि यूनिवर्सिटी का काम सार्थक हो. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિજીમાં પેસિફિક આઇલેન્ડ્સના 14 દેશના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, જેને પ્રધાનમંત્રી મોદીએ આ બેઠકને એક નવી અને સારી શરૂઆત હોવાના સંકેત આપ્યા હતા. ભારત અને પેસિફિક આઇલેન્ડ્સ વચ્ચેની આ પ્રથમ બેઠક હતી. બેઠકમાં પેસિફિક આઇલેન્ડ્સની ટેલિમેડિસિન પરિયોજનાના વિકાસના મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. एक दूसरे के साथ जुड़ने का आरंभ है, शुभ शुरुआत है. ફિજી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો 3 દેશનો પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ આવવા રવાના થઈ ચૂક્યા છે. ફિજીના પાટનગર સુવાથી પ્રધાનમંત્રી મોદીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફિજી જેવા ટાપુઓના બનેલા દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત ખરેખર તો સદીઓ જૂના સંબંધોને ફરી તાજા કરવામાં નિમિત્ત બન્યું હતું. ફિજીની સંસદને સંબોધન કરનાર પહેલા વિદેશી નેતા તરીકે શ્રી મોદીને મળેલું સન્માન ખરેખર તો પ્રશાંત મહાસાગરમાં ભારતનો પ્રભાવ વધારતી પ્રક્રિયાની શરૂઆત ગણવી પડે. 3 દેશોની યાત્રાના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિજી પહોંચ્યા છે, જ્યાં બંને દેશો વચ્ચે 3 સહયોગ સમજૂતી પર કરાર થયા છે. આ સમજૂતીઓમાં ફિજીના લોકોને ભારત આવવા માટે વિઝા ઓન અરાઇવલ સુવિધા આપવાનો પણ સમાવેશ થાય છે. ભારતમાં અભ્યાસ કરી રહેલા ફિજીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સંખ્યા વધારીને બમણી કરવામાં આવશે. સંબોધનમાં પ્રધાનમંત્રીએ ફિજીને ક્ષમતા વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ આપવાનો ભરોસો અપાવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ફિજીની સંસદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ફિજીના ગામો અને લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોના આધુનિકીકરણ માટે $5 મિલિયનની સહાયતા આપવાની જાહેરાત કરી હતી. I am pleased to announce a grant of $5 million to strengthen and modernize Fiji's village small and medium industries. We will also provide a line of credit of $70 million for a cogeneration power plant at Raro Sugar Mill.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ફિજીની ડેરી નિકાસને વધારવા તેમજ ટેક્સટાઇલ, મત્સ્ય અને જ્વેલરી ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. ઓફર અવર એક્સપર્ટાઇઝ એન્ડ આસિસ્ટન્સ ઇન ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી ઇન ધ એગ્રીકલ્ચર સેક્ટર. એઝ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ મિલ્ક ઇન ધ વર્લ્ડ, ઇન્ડિયા કેન હેલ્પ ડેવલપ યોર ડેરી ઇન્ડસ્ટ્રી વિચ કેન ઓલ્સો contribute to your exports. આ પૂર્વે ફિજીની રાજધાનીના આલ્બર્ટ પાર્કમાં પ્રધાનમંત્રી મોદીનું પારંપરિક સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરતા ફિજીના પ્રધાનમંત્રી ફ્રેન્ડ બેનીવારાએ જણાવ્યું હતું કે ફિજી અને ભારત પરંપરાગત સંસ્કૃતિ અને ટેકનોલોજી ક્ષેત્રે એકબીજાના સહાયક બની શકે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દૂરદર્શન સમાચાર. દૂરદર્શન સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. હરિતા, એક નાસ્તો આપને, ખૂબ ભૂખ લાગી છે. લો, આ કેટલી વાર ખાશો? સવારે તો ભરપેટ નાસ્તો કર્યો છે. અરે આજકાલ ભૂખ બહુ જ લાગે છે. લાગે છે કે પાચન શક્તિ સુધરી ગઈ છે. પાચન શક્તિ કઈ સુધરી નથી, મને તો કોઈ બીમારી લાગે છે. હે, બીમારી? આવા લક્ષણો જણાય તો તમને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ હોઈ શકે છે. અતિશય પેશાબ, અતિશય તરસ અને અતિશય ભૂખ એ ડાયાબિટીસના લક્ષણ છે. જો આવું જણાય તો તરત જ લોહીમાં શુગરના પ્રમાણની તપાસ કરાવો. ડાયાબિટીસને રોકવા માટે લોહીમાં શુગરના પ્રમાણની તપાસ નિયમિત કરાવો. ચાલવા, દોડવા કે યોગાસન જેવી શારીરિક કસરતો નિયમિત કરો. પોષક આહાર લો, જેમાં રેસાવાળા શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારો. વધુ ચરબીયુક્ત ખોરાક ન લો. કેફી પીણા તથા ધૂમ્રપાનથી દૂર રહો. જીવનશૈલીમાં થોડોક બદલાવ એ જ છે ડાયાબિટીસનો ઉપાય. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે. હરિયાણાના હિસારમાં બરવાલા સતલોક આશ્રમમાંથી બાબા રામપાલની ધરપકડનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. દરમિયાન આશ્રમમાંથી આશરે 10,000 જેટલા લોકો બહાર આવી ચૂક્યા છે. જો કે હજુ પણ 5,000 લોકો આશ્રમમાં કેદ છે, જેમને બહાર કાઢવા માટે પોલીસની કામગીરી ચાલુ છે. ગઈકાલે થયેલી પોલીસ કાર્યવાહીમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલા અને તેના 5 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. દરમિયાન હરિયાણાના ડીજીપીએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં રામપાલ હજુ પણ આશ્રમમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. આશ્રમ તરફથી અત્યાર સુધી 4 મહિલાઓના મૃતદેહ સોંપાયા હોવાનું ડીજીપીએ જણાવ્યું હતું. રામપાલ વિરુદ્ધ 121ની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે પ્રથમ વખત પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. અનેક અટકળો વચ્ચે આજે થયેલા વિસ્તરણમાં 4 નવા ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. વિજય રૂપાણી અને મંગુભાઈ પટેલે કેબિનેટ કક્ષાના, જ્યારે પુરૂષોત્તમ સોલંકી અને જશા બારડે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજકોટ પશ્ચિમ બેઠકની પેટા ચૂંટણી જીતનાર વિજય રૂપાણીનું નામ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં હતું. તો બીજી તરફ ગણપતભાઈ વસાવાને વિધાનસભા અધ્યક્ષ બનાવતા કેબિનેટમાં હાલ આદિવાસી નેતૃત્વ ન હોવાથી મંગુભાઈ પટેલને સ્થાન અપાયું છે. કોળી નેતા તરીકેની છાપ ધરાવતા પુરૂષોત્તમ સોલંકી અને કોડીનારના ધારાસભ્ય જશાભાઈ બારડને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સામેલ કરાયા છે. શપથવિધિ બાદ મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 4 નવા પ્રધાનોને ખાતાની ફાળવણી કરી છે, જેમાં કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે વિજય રૂપાણીને વાહન વ્યવહાર, પાણી પુરવઠા તેમજ શ્રમ અને રોજગાર વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે મંગુભાઈ પટેલને વન, પર્યાવરણ અને આદિજાતિ વિકાસ વિભાગ સોંપવામાં આવ્યો છે. તો રાજ્યકક્ષાના મંત્રી જસા બારડને કૃષિ સહકાર અને નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ પુરૂષોત્તમ સોલંકીને પશુપાલન વિભાગ ફાળવવામાં આવ્યો છે. ગુજરાતમાં રેલવેને સંલગ્ન કેટલાક પ્રશ્નોને લઈને રાજ્યના 25 જેટલા સાંસદો સાથે રેલવેના ઉચ્ચ અધિકારીઓની બેઠક અમદાવાદ ખાતે યોજાઈ ગઈ, જેમાં પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક હેમંતકુમાર પણ હાજર રહ્યા હતા.
ગુજરાતના સાંસદોએ પોતપોતાના વિસ્તારના રેલવેને લગતા પ્રશ્નો અંગેની ચર્ચા અને રજૂઆત કરી હતી, જેમાં પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ લાવવાની જૂની માગણીને યાદ કરાવાઈ હતી, જ્યારે મીટરગેજ લાઇનોને બ્રોડગેજ કરવી તેમજ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા તેમજ સુરક્ષાને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. રેલવેમાં એફડીઆઈના આવવાથી ઘણો ફાયદો થશે તેવી પ્રતિક્રિયા સાંસદોએ આપી હતી. પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ હોવું જોઈએ, અત્યારે મુંબઈ ખાતે છે. લગભગ 80% કરતાં વધારે નેટવર્ક ગુજરાતમાં છે પશ્ચિમ રેલવેનું. લગભગ 80% કરતાં વધારે જે રેવન્યુ છે એ પેસેન્જર ટ્રાફિકનો હોય કે ગુડ્સ ટ્રાફિકનો હોય, જે અમદાવાદમાંથી આવે છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ઝારખંડ વિધાનસભા માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી કોંગ્રેસ, ખેડૂતોને ધિરાણના લાભ અને તમામને 1,00,000 મફત વીમાનું આપ્યું વચન. આદર્શ કૌભાંડની ચાર્જશીટમાંથી અશોક ચવ્હાણનું નામ રદ કરવાનો ઇન્કાર કરતી મુંબઈ હાઈકોર્ટ, નાગપુરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર કર્યો ઓર્ડર. બ્રિટિશ ઓઇલ કંપની શેલ ઇન્ડિયાને મુંબઈ હાઈકોર્ટ દ્વારા મળી જબ્બર રાહત, 18,000 કરોડના કરવેરા વિવાદનો શેલની તરફેણમાં ચુકાદો. વોડાફોનના 4,500 કરોડના ઝઘડા બાદની બીજી મોટી ઘટના. ભારતમાં ઇબોલાનો પહેલો કેસ નોંધાતા આરોગ્ય તંત્રને સાવચેત બનવા કેન્દ્ર સરકારની તાકીદ. સિવિલ સર્વિસ પરીક્ષા માટે ઉમેદવારોની મહત્તમ મર્યાદામાં ઘટાડો કરવાનો કોઈ પ્રસ્તાવો નથી, 4 વર્ષના ઘટાડા અંગેના અખબારી અહેવાલને કેન્દ્ર સરકારનો રદિયો. ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોનો આંકડો 300 મિલિયન પહોંચવા તૈયાર, અમેરિકાને પાછળ રાખી ભારત બનશે ઇન્ટરનેટમાં અગ્રેસર. પાકિસ્તાનની જેલમાં હોય તેવા 1971ની લડાઈના યુદ્ધ કેદીઓની વિગતો સરકાર પાસે માંગતી સર્વોચ્ચ અદાલત. ભારતમાં ક્રિકેટના સર્વોચ્ચ પુરસ્કાર એવા સીકે નાયડુ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ માટે દિલીપ વેંગસરકરની પસંદગી, બીસીસીઆઈનો સન્માન બદલ વેંગસરકરે માન્યો આભાર. બીસીસીઆઈ પ્રમુખ ત્રીજી વખત બનવા માંગતા શ્રીનિવાસનને ચૂંટણી અગાઉ ઇસ્ટ ઝોનનો ટેકો જાહેર કરતા જગમોહન દાલમિયા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 130 પોઈન્ટના ઘટાડા સાથે 28,032 ઉપર રહ્યો બંધ, તો નિફ્ટી પણ 47 પોઈન્ટના ઘટાડા સાથે 4,382 પર રહ્યો બંધ. હિન્દી ફિલ્મોના આજીવન પહેલવાન અને હનુમાનની યાદગાર ભૂમિકા કરનાર દારા સિંઘની આજે જન્મજયંતિ. દેવાનંદની પ્રતિભા શોધ સમાન જીનત અમાનનો આજે જન્મદિવસ. હરે રામ હરે કૃષ્ણ ફિલ્મથી શરૂ થઈ હતી જીનતની ફિલ્મ યાત્રા. શુભ શામ હરે કૃષ્ણ હરે રામ. દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આજે 97મી જન્મજયંતિ છે. 19 નવેમ્બર 1917ના રોજ જન્મેલા ઇન્દિરા ગાંધીએ દેશની શાસન ધુરા સંભાળ્યા બાદ અનેક સુધારા કર્યા હતા. તેમના ત્યાગ અને બલિદાનને યાદ કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ પર જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ પણ શક્તિ સ્થળ પર જઈને ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે દેશમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ દ્વારા શ્રીમતી ગાંધીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દર્શક મિત્રો, બુલેટિનના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ફિજીમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 21મી સદીમાં જ્ઞાનશક્તિના આધારે દુનિયાને દોરવણી આપશે ભારત. પ્રશાંત મહાસાગરના ટાપુઓ માટે ઉદાર આર્થિક પેકેજ જાહેર કર્યા બાદ સ્વદેશ માટે રવાના થયા શ્રી મોદી. બની બેઠેલા સંત રામપાલના આશ્રમ બહાર તંગદિલી વચ્ચે પોલીસનો ઘેરો યથાવત. જાનહાનિ નિવારવા કડક કાર્યવાહીમાં વિલંબ કરે છે હરિયાણા પોલીસ, છતાં આરોપી રામપાલને પકડે છૂટકો કરવા તંત્ર મક્કમ. આનંદીબેન સરકારનું 6 માસમાં પહેલું વિસ્તરણ. કેબિનેટ મંત્રી તરીકે વિજય રૂપાણી અને મંગુભાઈ પટેલ, તો રાજ્યકક્ષામાં પરસોત્તમ સોલંકી અને જસાભાઈ બારડનો સમાવેશ. ગુજરાત મંત્રીમંડળનું સંખ્યાબળ થયું 24.
ગુજરાતના સાંસદોની પડતર પ્રશ્નો અંગે રેલવે તંત્ર સાથે યોજાઈ બેઠક. જનસુવિધા વધારવા સાથે લાંબા અંતરની ટ્રેન અમદાવાદથી આગળ નાના શહેરો સુધી લંબાવવા માટે સાંસદોએ કરી માગણી. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.